સુરતના પાલ વિસ્તારમાં રાજ કોર્નર શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નીલમ સુનિલ પાંડેએ લક્ષ્મીકાંત જગદીશ પ્રસાદ ઉપાધ્યાય, વિનયકુમાર જગદીશ પ્રસાદ ઉપાધ્યાય અને આશીષકુમાર જગદીશ પ્રસાદ ઉપાધ્યાય પાસેથી 3 વર્ષ અગાઉ 25 લાખ રૂપિયામાં ખરીદવાનું નક્કી કર્યું હતું. ઉપાધ્યાય બંધુઓએ દુકાનના ટાઇટલ ક્લિયર હોવાનું જણાવતા નીલમે બેંક ટ્રાન્ઝેક્શન થકી ટુકડે ટુકડે કુલ 16 લાખ રૂપિયા સુધી ચૂકવી દીધા હતા અને દસ્તાવેજ કરી આપવા કહ્યું હતું. પરંતુ ત્રણેય ભાઈએ વાયદા કરતાં શંકા ગઈ હતી, જેથી નીલમના પતિએ આ અંગે તપાસ કરતા ઉપરોક્ત દુકાન જૂન 2018માં IDFC બેંકમાં મોર્ગેજ કરી 19,94,000 અને ત્યારબાદ જુલાઈ 2018માં પુનઃ 23,83,000ની એમ 2 લોન લીધી હતી અને દુકાન સંદીપ દુબે નામના વ્યક્તિને ભાડેથી આપી હોવાનું જાણવા મળ્યું હતું. કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે રમેશ ગલચર, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.